હેલો એવરી વેલકમ ટુ એજ્યુકેર આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ પચીસ અગિયાર બે હજાર અઢારના જે રોજ પરીક્ષા લેવાઈ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્ટાફ નર્સની તો તેના પેપર સોલ્યુશનની આપણે વાત કરવાના છીએ અને આ ડિસ્કશન ચાલુ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો જેથી અમારા દ્વારા મૂકાતા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને આ વિડિયો તમે તમારા મિત્રો સાથે જેણે જેણે પણ સ્ટાફ નર્સની પરીક્ષા દીધી છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ તો તેની સાથે તમે શેર કરો જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ આ વિડિયોનો લાભ મેળવી શકે તો ડિસ્કશનને શરૂ કરીએ ને જોઈએ પહેલો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યા સિવાય બધી સાયકો થેરાપી છે તો આ જે આપેલી છે ઓપ્શન સી ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી એના સિવાયની બધી જે થેરાપી આપેલી છે તે સાયકો સોશિયલ થેરાપી છે સોસાયટી આપણી આજુબાજુમાં રહે છે તેના લીધે જે ઇમ્પેક્ટ થાય છે મગજના વ્યક્તિ પર તો તે આ ડિસઓર્ડરનો ભોગ બને છે અને તેના માટે આ બધી ત્રણેય થેરાપી એબીસીમાં આપેલ છે તે લેવી પડે છે અને આ જે થેરાપી છે એમાં વ્યક્તિને જે કોઈ પણ ભોગ બન્યો હોય તો તેને મગજમાં ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે બીજો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ લખો ખાટલો થવો જેનો અર્થ થાય મંદવાળ આવો ઓપ્શન એ જવાબ બની જાય ત્રીજો સમાસ ઓળખાવો ચા પાણી તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી દ્વંદ સમાસ ચોથો છે વિશેષણ શોધો તૂટેલી ડાળી પર પક્ષી બેઠું હતું તો આમાં વિશેષણ છે તૂટેલી ઓપ્શન બી આપણા માટે સાચો જવાબ બની જશે પાંચમો પ્રશ્ન એક ઇંગ્લિશ ફ્રેઝ આપેલો છે તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ એમ રીડિંગ છઠ્ઠો પ્રશ્ન છે સીન લાઇટ શબ્દ શાના માટે પરિભાષિત થયેલો છે તો સીન લાઇટ શબ્દ આ પ્રશ્નનો પહેલાં તો સાચો જવાબ થશે આપણે જાણી લઈએ કૃત્રિમ સૂર્ય માટે ઓપ્શન એ સાચો જવાબ છે સિનલાઇટ શબ્દ છે જર્મનીમાં એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ત્રેવીસ માર્ચ બે હજાર સત્તરના રોજ હવે એમાં એવું કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ એવો હતો કે કૃત્રિમ સૂર્યએ આ તારીખે પ્રથમ વખત એમિશન શરૂ કર્યું એટલે કે પ્રકાશ આપવાનું શરૂ કર્યું અને જર્મનીનું જે ઝૂલીચ શહેર છે તો તેમાં આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને જે આ પ્રોજેક્ટ છે કુત્રિમ સૂર્ય એ પ્રકાશ આપવાનું શરૂ કર્યું તો એને પ્રોજેક્ટને સીનલાઇટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આ શબ્દ છે તે આની સાથે સંબંધિત છે સાતમો પ્રશ્ન છે રૂબેલા અને બીજા ક્યાં નામથી ઓળખાય છે તો તેને જર્મન મિઝલ્સના નામથી ઓળખાય છે ઓપ્શન સી આઠમો પ્રશ્ન છે સીબીએસઈ દ્વારા લેવાતી જે ડબલ અને એન ડબ નીટની એક્ઝામ હવે કઈ સંસ્થા લેશે તો આનો સાચો જવાબ આવશે એનટીએ લેશે ઓપ્શન એ સાચો જવાબ બની જશે ઓર્થો ટોલીન ટેસ્ટ શું શોધવા માટે વપરાય છે તો જે આ ટેસ્ટ છે તે પાણીમાં રહેલા ફ્રી અને કમ્બાઈન્ડ ક્લોરાઈનને ક્લોરીનને શોધવા માટે વપરાય છે દસમો પ્રશ્ન રીઝનિંગનો છે અને તેનો આપણે વાત નહીં કરીએ સીધો જ આપણે તેનો જવાબ મેળવીશું જવાબ આવે છે સી બત્રીસ આ તમે યોગ્ય મેથડથી ગણશો તો પણ આ જ જવાબ આવશે એટલે સાચો જવાબ છે સી બત્રીસ અગિયારમો પ્રશ્ન જે ભારતની સ્વતંત્રતા બાદ તુરંત એ વખતે દેશી રાજ્યો અને રિયાસતોની સંખ્યા પાંચસો ને બાસઠ હતી સરદાર વલ્લભભાઈ પટેલની કુને હતી પાંચસો ને ઓગણસાઠ રાજ્યો ભારતીય સંઘમાં જોડાયા પરંતુ નીચેનામાંથી કયા વિકલ્પમાં રાજ્યો એ ભારત સંઘમાં વિલીન થવાની ના પાડેલ હતી તો આ રાજ્યો હતા જૂનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર સી એ સાચો જવાબ છે બારમો ત્રીસ સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી હવે આ એક રીઝનિંગનો પ્રશ્ન છે આપણું આખું ડિસ્કશન નહીં કરીએ બારમા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ત્યારબાદનો તેરમો પ્રશ્ન છે સાધુ શ્યામ સાધુનું મૂળ નામ શું હતું તો તેનું મૂળ નામ હતું શામળદાસ સોલંકી ચૌદમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાઉ લોંગ હેવ પંદરમું પ્રશ્નમાં એક જોડકું આપેલ છે હવે જોડકાનો સાચો જવાબ બની જશે ઓપ્શન ડી વન બી ટુ સી અને થ્રી ડી સોળમો પ્રશ્ન પણ એક જોડકું છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વન બી ટુ સી અને થ્રી એ સત્તરમો પ્રશ્ન છે પેરિટોનિયલ ડાયાલિસિસ લઈ રહેલ દર્દીમાં નીચેનામાંથી ક્યુ લક્ષણ પેરિટોનાઇટિસનું સૂચન કરે છે તો જે કેથેરની જગ્યાએ લાલાશ આવવી આ લક્ષણ છે તે પેરિટોનાઇઝનું સૂચન કરે છે જે આ ડાયાલિસિસ લઈ રહ્યો છે દર્દી તેને હવે કેથેટર શું છે તો બ્લેન્ડર અને મૂત્રકોથળી જે મૂત્ર સ્ટોર થાય છે તેને જોડતી એક નળી છે હવે આ બ્લેન્ડરમાં જેટલું મૂત્ર બને છે તે આ નળી દ્વારા વહન પામીને આ મૂત્રાશયની થેલીમાં જમા થાય છે અઢારમો પ્રશ્ન છે જો દર્દીને એક હજાર એમએલ ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ દસ કલાકમાં આપવાનું હોય અને તેનો ડ્રોપ ફેક્ટર પંદર ડ્રોપ પર એમએલ હોય તો દર્દીને દર મિનિટે કેટલા ડ્રોપ આપવા જોઈએ ડ્રોપ ફેક્ટરનો મિનિંગ એમ થાય કે પ્રતિ એમ એક એમએલ એ પંદર ડ્રોપ મળવા જોઈએ પંદર ટીપા તો પડવા જ જોઈએ હવે આપણે દેવાના છે એક હજાર એમએલ આની એક મેથડ છે આપણે 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 દર્દીને એક હજાર એમએલ પ્રોવાઈડ કરવાનું છે ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઈડ તો પ્રતિ એમએલ પંદરનો ડ્રોપ ફેક્ટર હોય તો આપણે ટોટલ ડ્રોપ આપવા પડશે પંદર હજાર અને આપણે આ જે ફ્લુઇડ આપવાનો સમય આપણને આપેલ છે દસ કલાક તેને મિનિટમાં ફેરવીએ તો સાઠ વડે ગુણવા પડે અને આનો છેદ ઉડાડીએ તો સાચો જવાબ આવે પચીસ તો ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે ઓગણીસમો છે ઓવુલિયેશન ક્યારે થાય છે તો ઓવુલિયેશન થાય છે આવનાર માસિકના ચૌદ દિવસ પહેલાં ઓપ્શન એ વીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી મી અને હર ટુ રેસ પીવોટ પ્રકારનો સાંધો ખાલી જગ્યા છે તો એ એટલાન્ટો ઓક્સિયલ જોઈન્ટ પ્રકારનો સાંધો છે બાવીસમો પ્રશ્ન સી એસ એફમાં નોર્મલ પ્રોટીન ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન સીમાં જે આપેલ છે પંદરથી પિસ્તાલીસ તેટલા નોર્મલ પ્રોટીન હોય છે ત્રેવીસમો પ્રશ્ન ઇંગ્લિશ ફ્રેશ છે તેનો સાચો જવાબ થશે અ વો વોઝ બિલ્ડ ચોવીસમાં પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી પચીસમો પ્રશ્ન માનવ શરીર ખાલી જગ્યા ટકા પાણી ધરાવે છે તો માનવ શરીર એ સિત્તેર ટકા પાણી ધરાવે છે છવ્વીસમો પ્રશ્ન એનો જવાબ અમે શોધવાનો પ્રયત્ન કરેલો છે તો તે અમને મળેલ નથી હવે તમારામાંથી કોઈ મિત્રોએ જેણે પણ સાચો જવાબ એટેમ્પ કર્યો હોય તો તે કમેન્ટ બોક્સમાં જણાવે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ મદદ મળી રહે સત્યાવીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન સી પ્લાન્ટ અને ટેક અઠ્યાવીસમો પ્રશ્ન છે પિંગળ શાસ્ત્ર એટલે શું તો અઠ્યાવીસમાં પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન એ છંદ શાસ્ત્ર ઓગણત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો હોર્મોન ફિટ્સના સ્કેલેટોન પરિપક્વ થવામાં મદદરૂપ છે તો ઓગણત્રીસમાં પ્રશ્નનો સાચો જવાબ પણ અમને મળ્યો નથી તો એ જે પણ એટેમ્પ કર્યો હોય જે પણ આપણા કેન્ડિડેટ હોય વિડીયો જોતા હોય અને તેણે એટેમ્પ કરેલો હોય તો તે અહીંયા આગળ આપણે કોમ્યુ આ જે કોમેન્ટ બોક્સ છે તેમાં જવાબ લખી શકે છે ત્રીસમો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો હાથ હથોડા જેવો છે તો તેનો સાચો જવાબ આવશે ઉપમા અલંકાર ઓપ્શન એ એકત્રીસમું રૂલ ઓફ ટેન સાના માટે વપરાય છે તો તે વપરાય છે ક્લેફ્ટ લીપ માટે ઓપ્શન એ બત્રીસમો પ્રશ્ન ગર્ભાવસ્થાના શરૂઆતમાં મોર્નિંગ સિકનેસ ખાલી જગ્યાના કારણે થાય છે તો જે આ શરૂઆતનો તબક્કો છે તેમાં એચસીજી હાઈ થઈ જવાને કારણે મોર્નિંગ સિકનેસ થાય છે અહીંયા આગળ એચ નું પૂરું નામ શું છે તો હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન ટ્રોપિન હ્યુમન કોરિયોનિક ગોનાડો ટ્રોપિન તે તેનું પૂરું નામ છે તેત્રીસમો પ્રશ્ન સમાસ ઓળખાવો દેશ પ્રેમ તો આ સમાસ થાય તત્પુરુષ સમાસ ઓપ્શન બી ચોત્રીસમાં પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી પાંત્રીસમો પ્રશ્ન ચામડી પર દવાને ઘસીને ચોપડવામાં આવે તેને ખાલી જગ્યા મેથડ કહેવાય તો તેને ઇન્કશન મેથડ કહેવાય ઓપ્શન ડી છત્રીસમો પ્રશ્ન એક કાર્ડિયક સાયકલ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે તો પોઈન્ટ નવ સેકન્ડનો સમય લાગે છે આડત્રીસમો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે ઓગણીસો ને અઠ્યાવીસમાં ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામનને ખાલી જગ્યા વિષય ઉપરનું સંશોધન કાર્ય રજૂ કર્યું હતું વિજ્ઞાન દિવસ ઉજવાય છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ અને આ ઓગણીસો અઠ્યાવીસની સાલમાં ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામને પ્રકાશના પ્રકીર્ણન ઉપરનું સંશોધન કાર્ય રજૂ કર્યું હતું ઓપ્શન ડી એ સાચો જવાબ બની જાય ઓગણચાલીસમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ જણાવો ચંદ્ર તો તેનો સમાનાર્થી શબ્દ થાય ઓપ્શન ડી મયંક ચાલીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ નો સુનર ડીડ એકતાલીસમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો લંબાઈ ભરવાનું ચોવીસ તસુનું માપ તો તેને કહેવાય ઓપ્શન એ ગજ બેતાલીસમો પ્રશ્ન દર્દી કહે છે એની માન્યતા છે કે સીબીઆઈ તેને મારી નાખવા માટે આવી રહી છે તો આ શેનું ઉદાહરણ છે તો આ ઉદાહરણ છે હેલ્યુસિનેશનનું ઓપ્શન એ હવે આમાં દર્દીને એવું ફીલ થાય રાખે જે ઘટના થતી નથી તે દર્દીને ફીલ થાય છે એટલે કે કોઈએ જો આ પ્રકારની ધમકી આપી આપી ન હોય તો પણ દર્દીને એવું લાગે કે ધમકી આપી છે કોઈ ઘટના તેને અનુભવી ન હોય તો પણ એમ લાગે કે આ મારી સાથે બની ગયેલું છે તો આ પ્રકારનું દર્દીને ફીલ થાય છે હેલ્યુસિનેશન કહેવામાં આવે છે તેતાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન ડી વેર અને રીચડ ચુમ્માલીસમો પ્રશ્ન છંદ ઓળખાવો સુગંધે એની હું ગત સમયની યાદ ખતવું તો આ પ્રશ્નનો સાચો જવાબ થાય ઓપ્શન ડી શિખરની છંદ પિસ્તાલીસમો પ્રશ્ન છે હવે આ પિસ્તાલીસમો પ્રશ્ન એ કયા પ્રકારનો છે તે અમને ખબર નથી પડી અને આનો જવાબ પણ અમને મળ્યો નથી તો કમેન્ટ બોક્સમાં તમને જો ખબર હોય જવાબ તો તમે જણાવી શકો છો છેતાલીસમો પ્રશ્ન બે હજાર અઢારના વર્ષમાં ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ડૉક્ટર પંકજ શાહને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો બે હજાર અઢારના વર્ષમાં નિપાત શોધો તે પણ અમદાવાદ જાય છે તો નિપાત થઈ જશે પણ એક વર્ષના બાળકના બ્રેઇનનો વિકાસ પુખ્ત વયના વ્યક્તિની સરખામણીએ કેટલો હોય છે તો બાળક જ્યારે જન્મે ત્યારે એનું માઇન્ડ છે એ વન બાય ફોર્થ જેટલું ડેવલપ થઈ ગયેલું હોય છે અને જ્યારે એક વર્ષનું થાય બાળક ત્યારે અડધું મગજ તેનું ડેવલપ થઈ જાય છે બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય ત્યારે તેનું માઇન્ડ એંસી ટકા જેટલું ડેવલપ થાય છે અને પાંચ વર્ષ સુધીમાં નેવું ટકા જેટલું ડેવલપ થઈ જાય છે આપણે પૂછ્યું છે એક વર્ષનું એટલે જવાબ થઈ જશે અડધો ત્યારબાદ ઓગણપચાસનો પ્રશ્ન વિટામિન કે જે વ્યંધત્વ વિરોધી છે હવે આ વ્યંધત્વ વિરોધી વિટામિન છે વિટામિન ઈ ઓપ્શન ડી એ સાચો જવાબ છે યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પર્યાવરણ સંબંધી કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો હવે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ચેમ્પિયન ઓફ અર્થનો એવોર્ડ જ્યારે બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉજવાય ત્યારે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ પ્રસંગે યુએનના જે વડા છે એન્ટોનિયો ગુટેરસ તે પણ હાજર રહ્યા હતા એકાવનમો પ્રશ્ન છે સંધિ જોડો તદ પ્લસ અનુસાર તો સંધિ જોડતા શબ્દ બને અનુસાર ઓપ્શન બી એ સાચો જવાબ છે બાવનમો પ્રશ્ન એનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી ત્રેપનમો પ્રશ્ન એલોગ્રાફ્ટ્સ એટલે એલોગ્રાફ્ટ્સ એટલે થાય કે પેશન્ટ સિવાય અન્ય વ્યક્તિમાંથી જે ગ્રાફ્ટ લેવામાં આવે તે ઓપ્શન બી એ સાચો જવાબ બને ચોપનમો પ્રશ્ન થાય એનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્સ્ટેડ ઓફ અને માઇન્ડ પંચાવનમો પ્રશ્ન કયા રાજ્ય દ્વારા સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટે સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપી આયોજન હાથ ધરાયું છે તો આ રાજ્ય છે હરિયાણા દ્વારા હરિયાણામાં આ પ્રકારની જે સંસ્થા છે તે સ્થાપીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન હાથ ધરાયું છે છપ્પનમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન એ એડવાઇઝડ અને ટુ સૌ અને સત્તાવનનો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી ધ નેક્સ્ટ એશિયાડ વિલ બી અઠ્ઠાવન પ્રશ્ન છે ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શન ક્યાં આપવાનું પસંદ કરવામાં આવે છે શરીરની એવી કઈ સાઇટ છે જ્યાં આ ઇન્જેક્શન અપાય છે તો એ સાઇટનું નામ છે વેસ્ટ લેટ્રાલીસ ઓપ્શન સી ઓગણસાઠમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી આઈ વોન્ટ સાઠમાં પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી મોર ટોલ ધેન એકસઠમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઇઝ અને ઇઝ હવે જે બાસઠમો પ્રશ્ન છે તે અમને મળ્યો નથી તો જે વિદ્યાર્થી એટેમ્પ કરેલો હોય સાચો જવાબ લખેલો હોય તે કમેન્ટ બોક્સમાં પણ જવાબ જણાવી દે ત્રેસઠમો પ્રશ્ન છે એમનીઓટિક ફ્લુઇડનો રંગ જો લીલો આવે તો તે શું સચવે છે તો તે સૂચવે છે ફિટલ ડિસ્ટ્રેસ ઓપ્શન એ ચોસઠમો પ્રશ્ન ઈશ્ચર સામાન્ય રીતે ખાલી જગ્યામાં જોવા મળે છે તો જ્યારે દાજિયા હોય એટલે કે બર્ન્સ થયું હોય ત્યારે ઈશ્ચર જોવા મળે છે પાસઠમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પાયલોરિક સ્ટેનોસિસનું લક્ષણ છે તો પ્રોજેક્ટાઇલ વોમટિંગ એ પાયલોરિક સ્ટેનોસિસનું લક્ષણ છે છાસઠમો પ્રશ્ન એનોશિયા એટલે શું તો એનોશિયા એટલે થાય પીણા ન હોવી ઓપ્શન બી પીના ન હોવી એટલે જે કાન છે બારનો ભાગ જે આપણી બાર જે દેખાય છે કાન તે ન હોય તો તેને કહેવાય પીણા ન હોવી એનોશિયા સત્તાવન પ્રશ્ન છે અલંકાર ઓળખાવો તે યોગીની જેમ આંખો બંધ કરીને બેઠો હતો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઉપમા અલંકાર અડસઠમો પ્રશ્ન છે નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ચાર શબ્દોની જે ચાર અક્ષર છે ચાર ચારે ઓપ્શનમાં જે આપેલા છે તેમાંથી સાચી જોડણી કઈ છે તે આપણને પૂછ્યું છે તો ઓપ્શન સીમાં જે બ્રહ્મચારીની લખેલું છે તે સાચી જોડણી છે ઓગણ પ્રશ્ન ધાતુમય ખનીજો અંગે નીચેના પૈકી કયા વિકલ્પની માહિતી ખોટી છે ચાર ઓપ્શનમાં અલગ અલગ ધાતુઓની સંજ્ઞા આપેલી છે અલગ અલગ ધાતુનું નામ આપેલું છે ને તે કઈ ધાતુ છે કઈ કેટેગરીની ધાતુ છે તે આપેલું છે તો ઓપ્શન એમાં જે આપેલ છે હલકી ધાતુમય ખનીજો તો હવે ખનીજો તો સાચી વાત છે પણ ધાતુમય ખનીજો નથી આ ચોક એને ધાતુ ન કહેવાય અબરક છે આપણને બધાને ખબર છે કે મેટલ અને નોન મેટલનું મિશ્રણ છે તો ઓપ્શન એ જે છે તે માહિતી ખોટી છે એટલે જવાબ પણ ઓપ્શન એ થશે સિત્તેરમો પ્રશ્ન છે રીઝનિંગનો પ્રશ્ન છે હવે ગેમ સાથે કઈ ટર્મ્સ સંકળાયેલ છે તે ગેમમાં કઈ ટર્મ્સ યુઝ થાય છે તે આપેલું છે ક્રિકેટમાં ગુગલી શબ્દ યુઝ કરવામાં આવે છે તો ટેનિસમાં ડ્યુસ શબ્દ યુઝ કરાય છે તો ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે નવજાત શિશુમાં વધુ પડતી સાંદ્રતાવાળો ઓક્સિજન આપવાથી શું વિપરીત અસર થાય છે તો નવજાત શિશુને વધુ પડતો જો સાંદ્રતાવાળો ઓક્સિજન આપવામાં આવે તો રિટ્રોનેન્ટલ ફાઈબ્રોપ્લેશિયા નામની જે વિપરીત અસર થાય છે ઓપ્શન એ સાચો જવાબ બની જાય બોતેરમો પ્રશ્ન એ મેથ્સનો પ્રશ્ન છે આપણે રકમ નહીં વાંચીએનો સીધો જવાબ મેળવીશું ઓપ્શન ડી છ પોઈન્ટ ટકા એ સાચો જવાબ થાય તમે કોઈપણ યોગ્ય મેથડથી જો દાખલો ગણો તો આ જવાબ આવવો જોઈએ તોતેરમો પ્રશ્ન એ પણ એક પ્રશ્ન છે તેનો આપણે સીધો જવાબ મેળવીએ ઓપ્શન ડી એ સાચો જવાબ બને પદાર્થોને અલગ કરવાની પ્રક્રિયામાં એટલે શું આનો જવાબ છે ઓપ્શન સી ડુંડા વગેરેમાંથી દાણાને છૂટા પાડવા માટે ઝૂળવા અથવા યંત્ર વડે દાણાને છૂટા પાડવા પંચોતેરમો પ્રશ્ન નીચેના આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો તો ઓપ્શન બીમાં જે સિક્વન્સ આપેલી છે દક્ષિણથી ચાલુ કરીએ અને ઉત્તર તરફ જઈએ તો આ સિક્વન્સ સાચી સિક્વન્સ છે ભૂકંપ આલેખક દ્વારા કઈ બાબતને જાણી શકાય તો ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપનો વેગ અને તેનું ઉદ્ગમ સ્થાન જાણી શકાય પેશાબમાં એસીટોન ટેસ્ટ કરવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે છે તો આ એસીટોન ટેસ્ટ કરવો હોય પેશાબમાં તો રો રોથેરાસ ટેસ્ટ કરવામાં આવે છે અઠ્યોતેરમો પ્રશ્ન છે છંદ ઓળખાવ આકાશમાંથી વરસી જતું એ તો તે છંદ છે ઇન્દ્રવજ્રા એટલે કે ઓપ્શન સીમાં જે આપેલ છે તે ઓગણીસમો પ્રશ્ન છે શબ્દકોષના ક્રમ મુજબ કયો ક્રમ સાચો છે આપણો જે ગુજરાતી શબ્દકોષ છે સાર્થ તો તેમાં શબ્દોની ગોઠવણી માટે કંઈક નિયમો આપેલા છે તો એ નિયમો આપણે એપ્લાય કરીને જો જવાબ મેળવીએ તો ઓપ્શન ડીમાં જે સિકવન્સ આપેલી છે તે સાચી સિકવન્સ આપેલી છે શોભ જૈન જ્ઞાન અને જઠ પ્રાચીન ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની બેઠક ક્યાં ભરાતી હતી તો આ બેઠક ભરાતી હતી સંથાગારમાં સંધિ જોડો સન્મિત આ શબ્દ આપેલો છે તેની સંધિ આપણે છૂટી પાડીએ તો ઓપ્શન બી સત પ્લસ મતી થાય બ્યાસીમો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ પૂરેપૂરું શક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું આ એક કરંટ અફેર્સનો પ્રશ્ન છે અમારા વિડીયોમાં પણ અમે જે ડેલી કરંટ અફેરના વિડીયો પોસ્ટ કરીએ છીએ તેમાં અમે ડિસ્કશન કરેલું છે મોસ્ટ ઓફ કરંટ અફેરના પ્રશ્નો આપણે લઈ લીધેલા છે તો ઓપ્શન ડીમાં જે કોચિનનું હવાઈ મથક છે તે સૌ પ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી ચાલતું હવાઈ મથક બન્યું ત્યાંસીમો પ્રશ્ન તેનો સાચો જવાબ થશે ઓપ્શન ડી હવે ચોર્યાસીમો પ્રશ્ન છે ડાયાબેટિક માતાને જન્મેલા બાળકને નીચેનામાંથી શું હોઈ શકે તો આ એક કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે જેમાં અમને એવું લાગે છે કે આ બેમાંથી કોઈ પણ જવાબ આવવા જોઈએ તો હવે આ બે પચાસ પચાસ ટકા જેવું છે તો તમે કમેન્ટ બોક્સમાં જે શ્યોર હોય કે કયો જવાબ આવે તો તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી દો પંચ્યાસીમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ થશે ઓપ્શન બી આર સો વીક અને થે કેન્ડ નોટ છ્યાસીમો પ્રશ્ન રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે તો ભારતના બંધારણની ચોથી અનુસૂચિ છે તેમાં રાજ્યસભાના બેઠકની ફાળવણી દર્શાવવામાં આવી છે સત્યાસીમો પ્રશ્ન છે ગામડાઓમાં શહેરી જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના આ જે માળખાકીય સુવિધાઓ શહેરમાં છે તેવા ગામડામાં પણ ઉપલબ્ધ કરાવવા માટે અમલમાં મૂકી છે અઠ્યાસીમો પ્રશ્ન દ્રષ્ટિનું સંપૂર્ણ મેચ્યોરેશન કઈ ઉંમરે થાય છે દ્રષ્ટિનું સંપૂર્ણ મેચ્યોરેશન છઠ્ઠા મહિને જન્મના છઠ્ઠા મહિને થઈ જાય છે નેવાસીમો પ્રશ્ન તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાઉ મચ અને વોઝ નીચનામાંથી નીચેના પૈકી ક્યુ પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ઓપ્શન ડીમાં જે આપેલ છે ઘર સામે સરોવર તે મનોજ ખંડેરિયા દ્વારા લખાયેલું પુસ્તક નથી અને એકાણુમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ગામડાના પાદર પરની ગોચર જમીન તો તેને કહેવાય ગભાણ ઓપ્શન બી ત્યારબાદ ત્રાણુ પ્રશ્ન સોરી બાણુ પ્રશ્ન પરનીશિયસ એનિમિયા શાની ઉણપના કારણે થાય છે તો વિટામિન બી ટ્વેલ્વની ઉણપ જો હોય તો તેને પર્નિશિયસ એનિમિયા થાય છે ત્રણવો પ્રશ્ન જન્મના એક કલાક બાદ નર્સ નિયોનેટમાં શું એક્સપેક્ટ કરશે આ પ્રશ્ન અમને સમજાયો નથી અને તેથી અમે જવાબ પણ નથી મેળવી શક્યા તો ત્રાણવા પ્રશ્નનો જવાબ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દો ચોરાણું પ્રશ્ન છે ખાલી જગ્યા ડિસીઝમાં વિપલ પ્રોસીજર કરવામાં આવે છે તો કેન્સર પેન્ક્રિયાઝ નામની જે ડિસીઝ છે તેમાં વિપલ પ્રોસિજર કરવામાં આવે છે એલ્ગોફોબિયા એટલે ખાલી જગ્યાની બીક આ પ્રશ્નનો સાચો જવાબ થાય પેઇન પેઇનની બીક એટલે એલ્ એલગોફોબિયા એલ્ગોફોબિયા ત્યારબાદનો છન્નુમો પ્રશ્ન દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તો તેને શું કહેવાય છે તો તેને એબ્સ કોન્ડ કહેવામાં આવે છે ઓપ્શન બી એ સાચો જવાબ થઈ જાય સત્તાણું પ્રશ્ન છે પ્રેગ્નન્સી દરમિયાન ગ્રેવિક્સનું આછા વાદળી રંગનું થવું આને શું કહેવાય છે તો આને કહેવાય છે ઓપ્શન બી ચોડવિક સાઇન આ જવાબ સાચો છે રુધિપ્રયોગનો અર્થ લખો નામ બોળવું તો ઓપ્શન સીમાં જે આપેલ છે આબરૂને બટ્ટો લગાડવો તે એનો સાચો અર્થ થાય નવાણુંમાં એક દાખલો પૂછેલો છે મેથ્સનો હવે તે આપણે યોગ્ય મેથડથી ગણીશું તો તેનો જવાબ આપણને મળશે અગિયાર હજાર બસો ને પચાસ ત્યારબાદ સોમો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ જણાવો સુધા હવે સુધાનો પહેલાં તો આપણને સમાનાર્થી શબ્દ ખબર હોય સુધાનો સમાનાર્થી શબ્દ થાય અમૃત તો અમૃતનો જો વિરુદ્ધાર્થી શબ્દ આપણને ઈઝી પડે તો અમૃતનો વિરુદ્ધાર્થી શબ્દ થાય વીસ એટલે કે આ જે સુધા શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વીસ તો અહીંયા આગળ આપણે જે સ્ટાફ નર્સની જે એક્ઝામ લેવાઈ હતી જીપી એસએસ દ્વારા પચીસ અગિયાર બે હજાર અઢારના રોજ તેના આપણે ઓલમોસ્ટ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને જે આપણે જવાબ નથી મેળવી શક્યા તો હવે તે જવાબ આપણે કઈ રીતે મેળવીશું તો કોમેન્ટ બોક્સનો આપણે કોમ્યુનિટી ફોરમ તરીકે ઉપયોગ કરીશું જેથી જે વ્યક્તિઓએ સાચો જવાબ અટેમ કરેલો હોય સો ટકા જે તે શ્યોર હોય તો તે એમાં કમેન્ટ બોક્સમાં જણાવી દે જેથી બીજા પણ પોતાનું જે મેરિટ છે તે સાચી રીતે ગણી શકે પોતાના માર્ક છે તે સાચી રીતે ગણી શકે તો આપણે આનો કોમ્યુનિટી ફોરમ તરીકે ઉપયોગ કરીશું તો અહીંયા આગળ આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો અને તમારા જે સહપાઠી છે જેણે આ એક્ઝામ આપી હતી તો તેની સાથે પણ તમે આ વિડીયોને શેર કરો જેથી તેને પણ મદદરૂપ થાય આ પ્રકારના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ